પંચમહાલ જિલ્લામાં સરકારની ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજના કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીં ઘરે ઘરે નળ મૂકવામાં આવ્યા છે પરંતુ આજ દિન સુધી તેમાં પાણીનું ટીપું પણ નથી આવ્યું હાલ મહિલાઓ પોતાની પાણીની જરૂરિયાતો પૂરી કરવા આમ તેમ ભટકી રહી છે જેને લઈને તેઓને ભારે હાલાકી પણ વેઠવી પડી રહી છે ત્યારે સરકારી યોજનાઓ હેઠળ વહેલી તકે ઘર આંગણે પાણીની સુવિધા મળી રહે તેવી સ્થાનિક મહિલાઓ માંગણી કરી રહી છે બધું પોણી ની બહુ તકલીફ પડે છે અને કુવામાં નથી ઘેર ઘેર નળ મૂક્યા છે તોય અમારે પાણીની તકલીફ પડે છે તકલીફ બહુ પડે છે યોજના કરી છે પણ એક વર્ષથી પાણી આવી નથી પાણી અમારે બીજા ફળિયામાં લેવા જવા પડે પાણીની બહુ તકલીફ પડે છે બીજા ફળિયા અમે આવ્યા નળ અમારે નળે નથી આવ્યા છે પાઇપ નથી આવ્યો તારે પોણી કુવામાંથી લાવ્યા પણ કુવામાં ગયું છે અરવલ્લીના મોડાસામાં માઝુમ ડેમના દરવાજા ખોલી દેવાતા શહેરમાં પાણીની અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે ડેમના દરવાજા બદલવાના કામના લીધે ડેમમાંથી પાણી ખાલી કરી દેવામાં આવ્યું નગરપાલિકા દ્વારા પાણી માટે યોગ્ય આયોજન કરવામાં આવે તે માટે સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર પાણીની ખપતને પહોંચી વળવા માટે આગોતરો આયોજન કરાયું છે આગામી સમયમાં શહેરમાં પાણીનો પાંચથી દસ મિનિટનો કાપ મૂકવામાં આવશે

પાણીની અસુવિધા ઉભી ના થાય એ માટેના તમામ પ્રયત્નો કરી અને જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે મહીસાગરમાં આવેલા લુણાવાડા શહેરમાં ચાર દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા શહેરીજનો પરેશાન થયા છે જેના કારણે વોટર વર્ક્સ પાનમ ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદાર સહિત પ્રાંત અધિકારીઓ મુલાકાતે આવ્યા અધિકારીઓએ કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ આપી અત્યારે ભર ઉનાળે લોકોને પાણીનો કાપ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે સાંજ સુધીમાં પાણી લોકોના ઘર સુધી પહોંચે તેવી અધિકારીઓએ સૂચના પણ આપી છે લેવલ ઘટતા મોટરો બળી ગયેલ છે એના માટે ચેનલ બનાવવાની જેથી કરીને ઊંડી પાઇપલાઇન ઉતારી અને જે મોટર બળી ગયેલી છે એને રિવાઇન્ડ કરીને ચાલુ કરી શકાય એ માટે ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ હતો જે આજે એક દિવસ લંબાણો છે જામનગરમાં નવા ભળેલા વિસ્તારના લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે સૂચનો કર્યા રાઘવજી પટેલે સત્તા મંડળના અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમને સૂચનો કર્યા હતા નવા ભળેલા વિસ્તારની પરેશાનીઓ જેમાં લોકોને પીવાના પાણીની પાઇપલાઇન રોડ રસ્તા ગટર સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનું સમાધાન થઈ જાય તેવા સૂચનો આપ્યા હતા આ સાથે સિત્યોતેર ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અને તેના નિવારણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી ત્યારે આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર તપન પરમાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા કમિશનર ડીએન મોદી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મુલાકાત લેતો ત્યારે લોકો પ્રશ્નો રજૂ કરતા હોય અને પ્રશ્નોનું સંકલન અને અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આ પ્રશ્નો મોકલા અને નક્કી કર્યું કે એકવાર સામે સામે બેસી અને આપણે આ પ્રશ્નોની ચર્ચા કરી અને ઝડપથી આ પ્રશ્નોનો ઉકેલ આવે એના માટે કાર્યવાહી કરી